वंदे मातरम विद्यार्थी मित्रों, आज आप पीन होल कैमरा केवी रीते बना शकाय तेना विषे जोईशु। जुओ प्रवृत्ति पांच, बे एवा खोखा लो के जेथी एक खोखू बीजानी अंदर वच्चे कोईपण जग्या रहिया वगर सरकी शके। बाळ मित्रों, तमारे अहीं बे खोखा लेवाना छे। हवे बे खोखा एवा लेवाना छे के जेथी एक खोखू बीजानी अंदर वच्चे कोईपण जग्या रह्या वगर सरकी शके। बन्ने खोखानी एक बाजूने कापी नाखो। बा मित्रों, तमे जे बे खोखा लीधा छे ए बन्ने खोखानी एक एक बाजू तमारे कापी नाखवानी छे। मोटा खोखानी जे बाजू कापी छे तेनी विरुद्ध बाजू पर बरोबर वच्चे एक नानू काणू पाड़ो। जुओ आकृति 11.5A। बाळ मित्रों, मोटा खोखानी तमे जे बाजू कापी छे तेनी विरुद्ध बाजू पर बरोबर एकदम वच्चे नानू काणू पाड़वानू छे। जुओ आकृति 11.5A। जुओ, तमे अहीं जोई शको छो, आ बाजू खोखानी कापी लीधेली छे अने तेनी विरुद्ध बाजुए अहीं जुओ नानू काणू पाड़ेलू छे। नाना ખોખામાં વચ્ચેથી 5 થી 6 સેમીનો ચોરસ કાપી લો। ખોખાના આ ખુલ્લા ચોરસને ટ્રેસિંગ પેપર એટલે કે અર્ધ પારદર્શક કાગળથી ઢાંકી દો। જુઓ આકૃતિ 11.5B। બાળ મિત્રો, હવે જે નાનું ખોખું છે એ નાના ખોખામાં વચ્ચેથી જુઓ 5 થી 6 સેમીનો ચોરસ અહીં જુઓ કાપેલો છે, બરાબર। અને એ 5 થી 6 સેમીનો જે ચોરસ કાપેલો છે તેને તમારે ટ્રેસિંગ પેપર એટલે કે અર્ધ પારદર્શક કાગળ વડે ઢાંકી દેવાનો છે। નાના ખોખાને છિદ્રવાળા મોટા ખોખાની અંદર એવી રીતે સરકાવો કે જેથી ટ્રેસિંગ પેપરવાળી બાજુ અંદરની તરફ રહે। જુઓ આકૃતિ 11.5C। તમારો પિનહોલ કેમેરા ઉપયોગ માટે તૈયાર છે। જુઓ બાળ મિત્રો, હવે જે આ બંને ખોખા છે એ બંને ખોખાને જુઓ કેવી રીતે સેટ કરેલા છે। તો જે મોટું ખોખું છે એની અંદર આ નાનું ખોખું વ્યવસ્થિત રીતે અંદર સરકી શકે તેવી રીતે તમારે અહીં ગોઠવવાનું છે। જુઓ, તમારો આ પિનહોલ કેમેરો તૈયાર થઈ ગયો। પિનહોલ કેમેરાને પકડીને નાના ખોખાની ખુલ્લી બાજુમાંથી જુઓ। તમે તમારું માથું અને પિનહોલ કેમેરાને ઢાંકવા માટે કાળા કાપડનો ઉપયોગ કરી શકો છો। બાળ મિત્રો, પિનહોલ કેમેરાને પકડીને નાના ખોખાની જે ખુલ્લી જગ્યા છે, ખુલ્લી બાજુ છે, ત્યાંથી તમારે જોવાનું છે। અને તમારું જે માથું અને પિનહોલ કેમેરાને ઢાંકવા માટે કોઈ કાળા કાપડનો ઉપયોગ કરવાનો છે। હવે થોડા અંતરે રહેલા પદાર્થો જેમ કે વૃક્ષ કે ઇમારતને પિનહોલ કેમેરામાંથી જોવાની કોશિશ કરો। એ ખાતરી કરો કે જે પદાર્થને તમારે પિનહોલ કેમેરામાંથી જોવાની ઈચ્છા હોય તે તેજસ્વી સૂર્યપ્રકાશમાં હોવા જોઈએ। બાળ મિત્રો, તમારે જે પદાર્થને પિનહોલ કેમેરામાંથી જોવા હોય એ પદાર્થ હંમેશા સૂર્યપ્રકાશમાં હોવા જોઈએ। જ્યાં સુધી બીજા છેડે લગાવેલા ટ્રેસિંગ પેપર પર ચિત્ર જોવા ન મળે ત્યાં સુધી નાના ખોખાને આગળ કે પાછળ તરફ ખસેડો। બાળ મિત્રો, તમારા પિનહોલ કેમેરામાં રહેલા ટ્રેસિંગ પેપર પર જ્યાં સુધી તમને ચિત્ર જોવા ન મળે ત્યાં સુધી તમારે નાના ખોખાને આગળ કે પાછળ તરફ ખસેડતું રહેવાનું છે। શું પડછાયા કરતાં આ પિનહોલના પ્રતિબિંબો જુદા છે? બાળ મિત્રો, પડછાયા કરતાં પિનહોલના પ્રતિબિંબમાં શું તમને કંઈ ફરક લાગે છે? ચોક્કસ લાગશે બાળ મિત્રો। શું ફરક લાગશે ચાલો જોઈએ। તમારા પિનહોલ કેમેરા વડે તેજસ્વી સૂર્યપ્રકાશમાં ફરતા વાહનો કે રોડ તરફ જતા લોકોને જુઓ। બાળ મિત્રો, તમારે પિનહોલ કેમેરા વડે તેજસ્વી સૂર્યપ્રકાશમાં રહેલા વાહનો કે રોડ તરફ જતા લોકોને જોવાના છે। શું કેમેરામાં દેખાતા ચિત્રો બીજી બાજુએ વસ્તુઓના રંગો પણ દેખાડે છે? શું ચિત્રો સીધા દેખાય છે કે ઉલટા? બાળમિત્રો, પિનહોલ કેમેરા વડે મળતા પ્રતિબિંબો
આપણને કેવા દેખાશે? રંગીન દેખાશે અને ઉલટા દેખાશે. ચાલો પિનહોલ કેમેરા વડે આપણા સૂર્યનું પ્રતિબિંબ જોઈએ. બાળમિત્રો, હવે આપણે પિનહોલ કેમેરા વડે આપણે સૂર્યનું પ્રતિબિંબ જોવાનું છે. આ માટે આપણને થોડીક અલગ પ્રકારની ગોઠવણી જોઈશે. આપણને ફક્ત વચ્ચે છિદ્ર કે પિનહોલ હોય તેવી મોટી કાર્ડબોર્ડની એક શીટ જોઈશે. બાળમિત્રો, સૂર્યનું પ્રતિબિંબ મેળવવા માટે આપણને ફક્ત એક કાર્ડબોર્ડની એક શીટ જોઈશે અને એ કાર્ડબોર્ડની શીટને વચ્ચેથી આપણે છિદ્ર પાડવાનું છે. કાર્ડબોર્ડ શીટને સૂર્યની સામે ઊંચે પકડી રાખો અને તેનો પડછાયો ચોખ્ખા વિસ્તાર પર પડવા દો. બાળમિત્રો, હવે આ કાર્ડબોર્ડ શીટને સૂર્યની સામે ઊંચે પકડી રાખો અને તેનો પડછાયો ચોખ્ખા વિસ્તાર પર પડવા દો. શું તમને કાર્ડબોર્ડ શીટના પડછાયાની મધ્યમાં સૂર્યનું પ્રતિબિંબ દેખાય છે? હા, તમને સૂર્યનું પ્રતિબિંબ દેખાશે. જ્યારે તમારા સ્થળ પરથી ગ્રહણ દેખાવાનું હોય ત્યારે સૂર્યના આવા પિનહોલવાળા પ્રતિબિંબ જુઓ. બાળમિત્રો, જ્યારે ગ્રહણ દેખાવાનું હોય ત્યારે તમે આવો પિનહોલ કેમેરો બનાવીને સૂર્યના પિનહોલવાળા પ્રતિબિંબો જોઈ શકો છો. ગ્રહણ થવાનું હોય તે પહેલાં જ સ્પષ્ટ પ્રતિબિંબ મળે તે માટે પિનહોલને ગોઠવી રાખો. ગ્રહણ શરૂ થાય એટલે પ્રતિબિંબને જુઓ. બાળમિત્રો, ગ્રહણ શરૂ થાય તે પહેલાં જ તમારે પિનહોલ કેમેરાને ગોઠવી રાખવાનો, બરાબર છે? અને ગ્રહણ શરૂ થાય એટલે પ્રતિબિંબને જોવાનું. તમે જોશો કે જેવું ગ્રહણ શરૂ થશે એટલે તરત જ સૂર્યનું પ્રતિબિંબ ધીમે ધીમે ઘટ્ટ થતું જશે. બાળમિત્રો, ગ્રહણ શરૂ થશે એટલે તરત જ સૂર્યનું પ્રતિબિંબ ધીમે ધીમે ઘટ્ટ થતું જશે. ક્યારેય પણ સૂર્ય તરફ સીધું જ જોવું નહીં. આ ખાસ યાદ રાખજો બાળમિત્રો, સૂર્ય તરફ સીધું જ ક્યારેય જોવું નહીં. તે આંખો માટે સખત રીતે નુકસાનકારક હોઈ શકે છે. કુદરતમાં પણ રસપ્રદ પિનહોલ કેમેરા છે. જ્યારે આપણે પુષ્કળ પર્ણોવાળા વૃક્ષ નીચેથી પસાર થઈએ છીએ ત્યારે આપણે તેની નીચે સૂર્યપ્રકાશના નાના ચાંદરણા જોઈએ છીએ. જુઓ બાળમિત્રો, આકૃતિ 11.6. આપણે કોઈ પુષ્કળ પર્ણોવાળા વૃક્ષ નીચેથી પસાર થઈએ ત્યારે આપણે ત્યાં નીચે શું જોઈએ? તો આપણે સૂર્યપ્રકાશના નાના નાના ચાંદરણા જોઈએ છીએ. આ વર્તુળાકાર પ્રતિબિંબો હકીકતમાં તો સૂર્યના પિનહોલ પ્રતિબિંબ છે. પર્ણો વચ્ચેની જગ્યાઓ પિનહોલ તરીકે વર્તે છે. બાળમિત્રો, આ જે વર્તુળાકાર પ્રતિબિંબો આપણને દેખાય છે હકીકતમાં શું છે? સૂર્યના પિનહોલ પ્રતિબિંબ છે. આ પર્ણો વચ્ચેની જગ્યાઓ છે એ પિનહોલ તરીકે વર્તે છે. આ જગ્યાઓ એ બધા જ પ્રકારના અનિયમિત આકાર છે, પણ આપણને સૂર્યનું વર્તુળાકાર પ્રતિબિંબ જ દેખાય છે. હવે ફરીથી ગ્રહણ થાય ત્યારે સૂર્યના પ્રતિબિંબનું સ્થાન નિર્ધારિત કરો, તેમાં ખૂબ જ મજા આવશે. બાળમિત્રો, જ્યારે ગ્રહણ થવાનું હોય ત્યારે તમે આવા પિનહોલ કેમેરાની મદદથી સૂર્યના પ્રતિબિંબ જોઈ શકો છો, તેનું પ્રતિબિંબનું સ્થાન નિર્ધારિત કરી શકો છો. તમને આવું કરવામાં ખૂબ મજા આવશે. બુઝોને એક વિચાર આવ્યો. આપણા પિનહોલ કેમેરા વડે આપણે રોડ પરની વ્યક્તિઓના ઉલટા પ્રતિબિંબ જોયા, તો સૂર્યના પ્રતિબિંબનું શું? શું આપણે તેને ઉલટી કે એવી કોઈ રીતે જોઈ શક્યા? પહેલીને બીજો વિચાર આવ્યો. જો પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે તો જ શું આપણને આ બધા પરિણામો જેવા કે પ્રતિબિંબની રચના અને પિનહોલ પ્રતિબિંબ મળવા શક્ય છે? તો ચાલો તેના માટે આપણે જોઈએ પ્રવૃત્તિ છ. ચાલો પાઇપના એક ટુકડાનો કે રબરની નળીનો ઉપયોગ કરીએ. રૂમના એક છેડે ટેબલ પર મીણબત્તીને સળગાવીને મૂકો. હવે રૂમના બીજા છેડે ઊભા રહીને મીણબત્તી તરફ પાઇપની અંદરથી જુઓ. જુઓ આકૃતિ 11.7A.
બાળમિત્રો, તમારે આ પ્રવૃત્તિમાં શું કરવાનું છે? તો પાઇપનો એક ટુકડો લેવાનો છે અથવા તો રબરની નળી પણ લઈ શકો છો. રૂમના એક છેડે ટેબલ પર મીણબત્તી સળગાવીને મૂકી દેવાની છે અને રૂમના બીજા છેડે ઊભા રહીને મીણબત્તી તરફ પાઇપની અંદરથી જોવાનું છે. જુઓ, તમે અહીં આકૃતિ 11.7માં જોઈ શકો છો. શું મીણબત્તી દેખાય છે બાળમિત્રો? શું અહીં તમને મીણબત્તી દેખાય છે? તમે બંને આકૃતિ જુઓ, આકૃતિ 11.7A અને 11.7B. જ્યારે તમે મીણબત્તી તરફ જોતા હોય ત્યારે પાઇપને થોડી વાંકી વાળો, આકૃતિ 11.7B. શું હવે મીણબત્તી દેખાય છે? પાઇપને તમારી જમણી કે ડાબી તરફ થોડી વાળો. શું હવે મીણબત્તી દેખાય છે? બાળમિત્રો, તમારે મીણબત્તીને જોવાની છે પાઇપ દ્વારા. તો અહીં પાઇપને એકદમ સીધી રાખીને પહેલાં મીણબત્તીને જોવાની છે, ત્યારબાદ પાઇપને થોડી વાંકી વાળીને પછી મીણબત્તીને જોવાની કોશિશ કરવાની છે, અને પછી ફરીથી પાઇપને જમણી કે ડાબી બાજુ વાળીને પછી મીણબત્તીને જોવાની કોશિશ કરવાની છે. તો તમને મીણબત્તી ક્યારે દેખાશે અને ક્યારે નહીં દેખાય એનું તમારે અવલોકન કરવાનું છે. આના પરથી તમે શું તારવ્યું બાળમિત્રો? પ્રવૃત્તિ 6 પરથી તમે શું તારવ્યું? હા બાળમિત્રો, તમે એ અવલોકન કર્યું હશે કે પાઇપ જ્યારે સીધી હતી ત્યારે મીણબત્તી દેખાય, અને જ્યારે પાઇપ થોડી વાંકી વળી ગયેલી હતી ત્યારે મીણબત્તી દેખાતી ન હતી. તો આના પરથી શું તારણ નીકળે? કે પ્રકાશ હંમેશા સીધી રેખામાં ગતિ કરે છે. આ બાબત એ દર્શાવે છે કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે, ખરું ને? અને એટલે જ જ્યારે અપારદર્શક પદાર્થ તેને અટકાવે છે ત્યારે પડછાયો બને છે. જુઓ બાળમિત્રો, આપણે અહીં જાણીએ છીએ કે પ્રકાશ હંમેશા સીધી રેખામાં ગતિ કરે છે, એટલે જ જ્યારે અપારદર્શક પદાર્થ તેને અટકાવે, પ્રકાશને અટકાવે, ત્યારે તે અપારદર્શક પદાર્થનો શું બને? પડછાયો બને છે. બાળમિત્રો, હવે આપણે જોઈએ 11.4, અરીસા અને પરાવર્તન. આપણે બધા જ ઘરમાં અરીસા વાપરીએ છીએ. તમે અરીસા તરફ જુઓ અને તેમાં તમારો જ ચહેરો જુઓ. તમે અરીસામાં જે જુઓ છો એ તમારા ચહેરાનું પરાવર્તન, પ્રતિબિંબ છે. બાળમિત્રો, આપણે બધા જ ઘરમાં અરીસા વાપરીએ છીએ. તમે તમારું મોઢું અરીસામાં હંમેશા જોયું જ હશે. તમે અરીસામાં જે જુઓ છો એ તમારા ચહેરાનું શું છે? પરાવર્તન છે. અરીસાની સામે જે પદાર્થો હોય એ તમામનું આપણે અરીસામાં પરાવર્તન જોઈએ છીએ. ઘણીવાર આપણે તળાવ કે સરોવરના પાણીમાં વૃક્ષો, ઇમારતો કે અન્ય પદાર્થોના પ્રતિબિંબ જોઈએ છીએ. બાળમિત્રો, ઘણીવાર આપણે તળાવ કે સરોવરના પાણીમાં પણ આવું જોતા હોઈએ છીએ કે કોઈ વૃક્ષ, ઇમારત કે કોઈ બીજો પદાર્થ છે એનું પ્રતિબિંબ આપણને તેમાં દેખાતું હોય છે. પ્રવૃત્તિ 7. આ પ્રવૃત્તિ રાત્રે અથવા અંધારા રૂમમાં કરવી જોઈએ. તમારા મિત્રને રૂમના એક ખૂણામાં તેના હાથમાં અરીસો પકડવાનું કહો. બીજા ખૂણામાં તમે હાથમાં ટોર્ચ પકડીને ઊભા રહો. ટોર્ચના કાચને તમારી આંગળીઓથી ઢાંકીને ટોર્ચ ચાલુ કરો. તમારી આંગળીઓને વચ્ચે જગ્યા રહે તે રીતે ગોઠવો જેથી તમને પ્રકાશનો કિરણપુંજ મળી શકે. તમારા મિત્રએ પકડી રાખેલા અરીસા તરફ કિરણપુંજને પડવા દો. શું તમને બીજી તરફ પ્રકાશનો પટ્ટો પડતો દેખાય છે? બાળમિત્રો, આ પ્રવૃત્તિમાં તમારે શું કરવાનું છે? તો સૌ પ્રથમ તો આ પ્રવૃત્તિ તમારે રાત્રે અથવા તો અંધારી રૂમમાં કરવાની છે. તમારા મિત્રને રૂમના કોઈ એક ખૂણામાં તેના હાથમાં અરીસો પકડવાનું કહો અને બીજા ખૂણામાં તમારે તમારા હાથમાં ટોર્ચ પકડવાની છે. હવે ટોર્ચના કાચને તમારી આંગળીઓથી ઢાંકીને ટોર્ચ ચાલુ કરવાની છે. તમારી આંગળીઓની વચ્ચે જગ્યા રહે ને તે રીતે તમારે ગોઠવવાનું છે જેથી તમને પ્રકાશનો કિરણપુંજ મળી રહે.
હવે તમારા મિત્રએ પકડી રાખેલા અરીસા તરફ તમારે આ કિરણપુંજને પડવા દેવાનું છે. શું તમને બીજી કોઈ બાજુ પ્રકાશનો પટ્ટો પડતો દેખાય છે તે તમારે જોવાનું છે. જુઓ અહીં આકૃતિ 11.8, અરીસા દ્વારા પ્રકાશના પુંજનું પરાવર્તન. જુઓ અહીં આ ટોર્ચ છે, પ્રકાશનું કિરણપુંજ અહીં અરીસા પર પડવા દીધું છે અને અરીસા પરથી જુઓ એક કિરણપુંજ કઈ તરફ દેખાય છે તમને જુઓ તો અહીં દેખાય છે, બીજી તરફ તમને પ્રકાશનો પટ્ટો પડતો દેખાય છે. હવે ટોર્ચની દિશા એવી રીતે ગોઠવો કે જેથી રૂમમાં ઊભેલા તમારા બીજા મિત્ર પર પ્રકાશનો પટ્ટો પડે. બાળમિત્રો, હવે તમારે ટોર્ચની દિશા એવી રીતે ગોઠવવાની છે કે જેથી રૂમમાં ઊભેલા તમારા મિત્ર પર પ્રકાશનો પટ્ટો પડે. આ પ્રવૃત્તિ દર્શાવે છે કે અરીસા તેના પર પડતા પ્રકાશની દિશા બદલી શકે છે. જોયું બાળમિત્રો તમે આ પ્રવૃત્તિ પરથી શું શીખ્યા, કે અરીસો તેના પર પડતા પ્રકાશની દિશા બદલી શકે છે. અહીં એક એવી પ્રવૃત્તિ દર્શાવેલી છે જે દર્શાવે છે કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે અને અરીસા દ્વારા પરાવર્તિત થાય છે. તો ચાલો આપણે જોઈએ પ્રવૃત્તિ આઠ. એક મોટી થર્મોકોલ શીટની એક બાજુ પર કાંસકો લગાવો અને આકૃતિ 11.9માં દર્શાવ્યા મુજબ બીજી બાજુ અરીસો લગાવો. અરીસા અને કાંસકા વચ્ચે ઘાટા રંગના કાગળને ફેલાવો, તેને સૂર્યપ્રકાશમાં રાખો અથવા કાંસકામાંથી પસાર થાય તે રીતે ટોર્ચમાંથી પ્રકાશ પસાર કરો. તમે શું નોંધ્યું? આકૃતિ 11.9માં દર્શાવ્યા મુજબની વાત જોવા મળી. બાળમિત્રો જુઓ અહીં આકૃતિ બતાવેલી છે તમને 11.9, તો તમે આકૃતિમાં અહીં જોઈ શકો છો. તમારે થર્મોકોલની શીટ પર અહીં એક આવી રીતે કાંસકો ગોઠવવાનો છે, તેની સામે અરીસો, બરાબર છે. હવે કાંસકાની પાછળથી ટોર્ચ શરૂ કરવાની છે અને એ પ્રકાશને અહીં પસાર થવા દેવાનો છે. તો જુઓ તમને આવી ભાત દેખાય છે. આ પ્રવૃત્તિથી આપણને પ્રકાશની ગતિ કરવાની રીત અને અરીસામાંથી પરાવર્તન થવાની પદ્ધતિ વિશે ખ્યાલ આવે છે. બાળમિત્રો આ પ્રકરણ અહીં પૂર્ણ થાય છે. નેક્સ્ટ વિડીયોમાં નવા પ્રકરણ સાથે ફરી મળીશું. વંદે માતરમ.